કરતા કોને આવડે? ત્યાંથી રેલો આવી જાય તો ખબર પડે કે એમાંથી કરતા કેટલાને આવડે છે. એમ આ સત્સંગમાંથી હું ને તમે શું પામીએ છીએ એમ રોજિંદા જીવનમાં એમ કેમ ન દેખાય એમ ખબર ન પડે, પણ જ્યારે જીવનમાં દુઃખનો રેલો આવે ત્યારે ખબર પડે કે માણસે સત્સંગમાંથી શું પામ્યું છે. ત્યારે એની પરીક્ષા થાય, ત્યારે એની કટોકટી થાય. સ્વજનનું મૃત્યુ હોય, ખૂબ નજીકના માણસનું મૃત્યુ હોય, અને જે માણસ આધ્યાત્મિક રીતે ઉન્નત હોય ને એ આવી દુઃખની ઘટનાઓમાંથી બહુ જલ્દી બહાર આવી જાય છે. આવા તકલીફની ઘટનાઓમાંથી બહુ જલ્દી બહાર આવી જાય, એ ભાંગી ઓછો પડે. આ આધ્યાત્મની તાકાત, આ સત્સંગની તાકાત. અને નાની ઉંમરે ચાલુ ન કરે ને તો કેદી ન આવે. સવાલ મગજની વાત છે. જીવનમાં જેવી રીતે યુવાન જો ખેલકૂદ ન કરે તો એ બુઢો શું કરવાનો? જે મારા જુવાનીમાં દડે ન રમ્યો હોય એ ગેડો ની દડે રમે તો સુદા. કારણ કે જુવાનીનું શરીર છે એ રમત માટે બરાબર છે, એનામાં રસ છે, તાકાત છે. જેમ જેમ શરીર વધે ને ઉંમર વધે એમ શરીરની મેજસ્વીતા વધે, શરીરનું આળસ વધે, શરીરના રોગો વધે, પછી એનાથી બહુ થાય નહીં. તો જેમ શરીરની ઉંમર વધે અને એની અંદર આળસ વધે એમ જેમ જેમ ઉંમર વધતી જાય મનમાં આળસ વધતું જાય. ખાલી શરીરનું જ આળસ હોય એવું ન હોય, મનનું આળસ હોય. જેમ શરીરે ઢીલું પડતું જાય એમ ઉંમર હારે મને ઢીલું પડતું જાય. જે વસ્તુ જુવાની થાય ને, ખેલકૂદ હોય કે ધર્મ હોય કે સત્સંગ હોય, જે વસ્તુ જુવાનીમાં ન થાય એ ગેડા થાય. કોઈ દી ન થાય, ન થાય, ન થાય ને ન થાય. સવાલ ઉગેલી વાત છે. અને એવા બધા કહેતા કે ટાઈમ ક્યાં છે? વડીલો કાંઈ તો ચાલો સમજે કે ટાઈમ ટાઈમ હોય. મારી ઉંમરના યુવાનો બધા બેઠા છે, ટાઈમ ક્યાં છે? ગામડામાં દેરાણી ને જેઠાણી ઘંટીએ લોટ ગણવા જાય. પહેલાના સમયમાં દરેકના ઘરમાં જો તમે તો એ જમાનો જોયેલો હોય કે દરેકના ઘરમાં ગામડામાં કઈ ગરગંટી હોય નહીં. ગામમાં એક જગ્યાએ ચોકમાં કે એક જગ્યાએ એવી હોય કે જ્યાં પથ્થરની ઘંટી હોય, ગામની દરેક સ્ત્રીનો પોતપોતાના ઉત્સાહ પ્રમાણે ત્યાં જાય, ઘઉં દળતી જાય, બાજરો દળતી જાય, પોતપોતાનો વારો હોય એ પ્રમાણે ઘઉં ને લો બાજરો ને ગુરુ દળી મહિનામાં બે વાર ત્રણ વાર જેવું સગવડ. તો એક વખત એક પરિવારની દેરાણી ને જેઠાણી ઘઉં દળવા જાય છે. ચોમાસાની ઋતુ છે અને બે દેરાણી જેઠાણી બેઠી છે, બાજુ બાજુમાં ઘંટી છે. જેઠાણી એક દીપડો ઘઉંનો ભરે ઘંટીમાં નાખે અને ઘંટી હલાવે. દેરાણી એમ જ કરે. જેઠાણી જેટલું દળતી જાય ને લોટનો ઢગલો એવી કરે, લોટનો ઢગલો સાઈડમાં કરતી જાય, એનો ડબો ભરતી જાય. ડબો લઈ આવે ને ઘરે તો એ લોટના ડબ્બામાં ભરતી જાય. દેરાણી ઘઉં દળે, ઢગલો થાય, એમાંથી દળેલા લોટનો એક ટુકડો ભરે ને ખાતો ભરલો, બાકી નાનો ડબ્બામાં. લોટનો ઢગલો આવડો મોટો થઈ ગયો, તારો આવડો છે. કારણ કે એની ખાતી જાય તો એનો તો ઢગલો, એનો ઢગલો તો ઓછો રહેવાનો હોય, એ ખાતી જાય તો એનો ઢગલો
ઓછો ઓલી છે કે તારો લોટ નો ઢગલો આટલો, મારો તો લોટ નો ઢગલો આવડો થઈ ગયો. બે નું દળવાનું કામ થઈ ગયું, પોતપોતાનો લોટ ડબ્બામાં ભરી, ડબ્બો આમ માથે મૂકી અને નીકળવા જાય. ધોધમાર વરસાદ ચોમાસાની ઋતુમાં વરસતો હોય અને એમાં બે ના પોત લપસ્યા. હવે દેરાણી છે એ જેઠાણી ઉપર હસે છે કે હું દળતા દળતા જેટલું ખાતી જાતી હતી એટલું તો મારી પાસે રહ્યું, તાર તો બધે બધું ધારામાં રહ્યું. હું દળતા દળતા જેટલું ખાતી જાતી હતી એટલું તો હું પાઈકી, તાર તો બધે બધું ગારા માંગ્યું. પગલીપસા આટા ગીરા મિલા કીચ કે સાથ, દલતે દલતે થાકિયા સોઈ નાગા હાથ. એમ મને ને તમને જીવનમાં ઘણા બધા કામો છે, ઘણી બધી જવાબદારી છે, ઘણા બધા નવા નવા સપનાઓ સાકાર કરવાના છે. પણ આપણે જો એમ વિચારતા હોઈએ કે ના ના હરિનામ છે, આ ભક્તિ છે, આ ધર્મ છે, એક જમાનામાં કરશું, અત્યારે બધું આ કરી નહીં તો ક્યાંક બધું ગારામાં ન હોય જાય. એના કરતા કરતે રહીએ અપને કામ, લેતે રહીએ હરિ કા નામ. કામ કરતા જઈએ કરતા જઈએ અને એક એક ટુકડો હરિ નામ નો ભરતા જઈએ ભરતા જઈએ. જેટલું થયું એટલું તો હારે આવશે. અને મને તમને ક્યાં ગેરંટી છે કે બધાય આપણે 70 વર્ષના ખાવાના? ગેરંટી છે? આપણે જો યુવાન અવસ્થામાં એ ધારણાએ રહેતા હોઈએ કે 60 પાર થશું ત્યારે જોયું જશે, તો આપણને ગેરંટી છે કે આપણે 60-70 ક્રોસ કરવાના છીએ? કરતી રહીએ અપને કામ, લેતે રહીએ હરિ કા નામ. મને મારા બાપુજીને મેં 10માની પરીક્ષાનો ફોન કર્યો, મને યાદ છે આશીર્વાદ લેવા. બોર્ડની પરીક્ષા પછી જવાનું હાવ બહુ હતો, હવે તો ઓલી બોર્ડ સિસ્ટમ હોય, ઓલી માર્કિંગ વાળી સિસ્ટમ હોય ગઈ, એ તમને વધારે વધારે ખબર. હું ક્યાં હિમાલયમાં બરફી વેચું છું, હિમાલયમાં ક્યાં ગોળો બરફ નો ઉપયોગ હશે? આજના સમયમાં હશે, આપણે નીકળી ગયો એટલે આપણને ખબર ન હોય, તો આજે હશે ને કોર્ટ નો હાવ. તમે મારા દાદાને ફોન કર્યો તો આશીર્વાદ લેવા, તો એને સમય કીધું કે ભાઈ છોકરું ટેન્શનમાં આમ કરવાનું. જો દરેક દાદા દાદી દરેક મા બાપ પોતાના છોકરાઓને એટલું બધું શીખવાડતો, બેટા તારે હનુમાન ચાલીસા કરવાની, તારે ગાયત્રી મંત્ર કરવાનો, તારે આ કરવાનું, કે તો છોકરો શું કહે? મમ્મી મેં ટાઈમ જ છે અને તાર બહુ 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 લેજિટિમેટ વ્યાજબી કારણ છે. આજના છોકરાઓ પાસે ટાઈમ નથી, લેજિટિમેટ કે બહાનું નથી, બહુ લેજિટિમેટ કારણ છે, બહુ વ્યાજબી કારણ છે. ગાડીમાં હોય ને ત્યારે જે મારો નીકળેલો દરેક પોતાનો અલગ હોય, દરેક નો કોઈ મંત્ર હોય, દરેક અનુષ્ઠાન હોય. આવા 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 નાના 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 સમય મારે ને તમારે ચોરી લેવા પડે, બાકી દુનિયામાં સમય કોઈને મળતો નથી. આ રીતે નાના 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 સમય ચોરી લેવા પડે. બે નો સરસ મજાની રસોઈ કરતી હોય, રોટલી વણો તમે અને સરસ મજાનું તમે આમ પદ ગાઓ,
તો તમે જે રોટલી વણતા હો અને એમાંય તમે જે રામ નામ લેતા હો, ઈ જે એમાં ભળે તમારા છોકરાઓના પાણીમાં, જે સંસ્કાર એના શરીરમાં જે પોષણના સંસ્કાર આવે, એની શું બે વસ્તુ હોય? રસોઈ તો તમારે કરવાની છે. એક, તમે તમારી દેરાણીમાં ખીજ ખાતા ખાતા જો વાલીનું જીવન દુઃખી હોય, પૂછો કેમ? કેમ પૂછો? નહીં પૂછો ને હું કહી શકીશ. મારું કામ જેમ રહ્યું છે, પૂછશો ને તો કહી શકીશ. જો બહેનોનું જીવન દાદા બહુ દુઃખી. ઈ સાસુ બને ને તો એને બહુ સારી ન મળે.
છે કે તમે એની કકડાટ સાથે રોટલી વણો અને તમારા આ છે ને વિચારોનો જે તરંગો છે ને વિચારોના તરંગો તમે એને વૈજ્ઞાનિક રીતે તમે એને સ્વીકાર કરો કે ના કરો આ બહુ વૈજ્ઞાનિક બાબત છે. વિચારોના એક તરંગો હોતા હોય છે, યુ વાઇપ આઉટ, તમારા એક વાઇપ હોય છે. તમે વિચાર કરો ને, તમને ટ્રેનમાં તમે બેઠા જાઓ, ટ્રેનમાં તમે કોઈ જાહેર પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તમે જાઓ છો, બસમાં ટ્રેનમાં, તો તમે તો એકલા છો અને તમારી બાજુની સીટ ખાલી છે અને એમાંથી કોઈક માણસ આવી અજાણ્યા માણસ આવીને બેસે છે. આવું મેં તમે ઘણી વાર અનુભવ કર્યો હોય તો અમુક માણસ આવીને બેસે ને તો આપણને મજા જ ન આવે. એ નાયલો ધોર્યો છે, સાફ સુથરો છે, સારા કપડા પહેર્યા છે, લગર વગર નથી, વ્યવસ્થિત માણસ છે અને આપણને કઈ બોલતોય નથી અને કઈ કલરતોય નથી અને છતાંય હિઝ મિયર પ્રેઝન્સ, એની હાજરી છે ને આપણને કંટાળો આપતી હોય, એની હાજરીથી જ કંટાળો આવે એટલે આપણને થાય. હવે એને તો કહેવાય ને કે તું ઊભો થાક, એ તો અધિકાર મને તમને જે કથામાં એવું હતું જોજો પોતાની બાજુમાં છે મજા જ ન આવે. હવે આપણે એને એ અધિકાર તો આપણે છે નહીં કે આપણે એને કહીએ કે તું ઊભો થઈ બીજી જગ્યાએ જા, તો આપણે બહુ બહુ તો શું કરી આપણે ઊભા થઈ બીજી જગ્યાએ વયા જઈએ, આપણે ઊભા થઈ બીજી જઈએ એને કહેવાનો તો આપણને અધિકાર નથી. અને આપણને બધાય અનુભવ છે અમુક જણા કાંઈ બોલે નહીં કાંઈ કરે નહીં ખાલી બાજુમાં પાસે બેઠા હોય ને તો મજા મજા આવે, તો મજા મજા આવે. તો આ શું છે, આ વિચારોના તરંગો એની એક અસર પણ તમે એમ માનો છો. તમે મનમાં કોકને આમ ગાળો દેતા હો અને તમે આમ હસીને છીછીને તમને એમ લાગે છે કે મેં તો વિવેક કર્યો પણ સામેવાળાને ખબર પડી જતું હોય છે. સામેવાળાને તમે જોજો આપણને ખબર પડી જાય કે આ દાંત કાઢે છે એ પ્રેમવાળા છે ને પછી તમે બોલો છો જય શ્રી કૃષ્ણ પણ તમારા મનમાં જે ભાવ છે ને તમે ભલે બોલો નહીં એ મનના ભાવો તો વ્યક્ત થઈ જાય, એ તરંગો સામેને પહોંચી જાય કે આના મનમાં મારા માટે શું ભાવ છે. વિચારોના એક તરંગો એટલે તમે એવા વિચારો આરે આપણે રોટલી રોટલા બનાવો એ વિચારોના તરંગો આપણા અનાજમાં ભળે અને એ આપણા છોકરાઓ ખાય તો નેગેટિવિટી નકારાત્મકતા આપણા છોકરાઓમાં પાછળ થાય અને એ જ વસ્તુ તમે રામ નામ લેતા લેતા કૃષ્ણ નામ લેતા લેતા હરિ નામ લેતા લેતા એ જ રોટલી બનાવો અને એ પ્રેમ ભાવ એ પણ તમારા સંતાનો અને તમારા રોટલી મારફતે મળતો. આ વિચારોનો ભાવ છે અને કહેવા વાળા તો કીધા રાખે, બોલવા વાળા બોલ્યા રાખે પણ જેને રામ રસ પીધો હોય ને એના બધી અસરો ઓછી થાય, બીજા માણસ દુઃખી બહુ થાય. રામ રટણે બીજ પછી સોની અમારે
ભગવાન
Thank you.